બેટ દ્વારકાની કાયા પલટ મંદિર પ્રવેશદાર ડોલ્ફિન જોવા વોકવે હિલોક પાર્કથી સનસેટનો નજારો મોશન ગ્રાફિક્સમાં જુઓ માસ્ટર પ્લાન કેન્દ્ર તથા રાજ્ય સરકારોના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો ટુરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે બેટ દ્વારકામાં સુદર્શન સેતુના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે આ જ રીતે તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મમ ધરાવતી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાની વૈશ્વિક સ્તરે કાયાપલટ માટે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના સતત માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ત્રણ તબક્કામાં મંદિર પરિસર બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવનાર છે પ્રથમ ફેઝના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકસો પચાસ કરોડ ફાળવવામાં આવ્યા હોય જેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે આવનારા સમયમાં આ બેટ દ્વારકા ડેવલપમેન્ટ માટેના ફેઝ બે અને ત્રણની ડેવલપમેન્ટની કામગીરી પણ તબક્કાવાર ચાલુ કરવામાં આવનાર છે જેથી આ વિસ્તારમાં રોજગારીની પણ વિપુલ તકો ઉપલબ્ધ થશે સાથોસાથ સ્થાનિક ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે પ્રવાસન નિગમની યાદી મુજબ બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ એકમાં દ્વારકાધીશ મંદિર ડેવલપમેન્ટ સ્ટ્રીટ બ્યુટિફિકેશન હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ શંખનારાયણ મંદિર તળાવ ડેવલપમેન્ટ નોર્થ બીચ ડેવલપમેન્ટ પબ્લિક બીચ ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલોક પાર્ક વિથ વ્યુઈંગ બનાવવામાં આવશે બીજા તબક્કામાં હનુમાન દાંડી મંદિર તેમજ બીચ ડેવલપમેન્ટ અભય માતા મંદિર અને સનસેટ પાર્ક નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કમ્યુનિટી લીન્ડ ડેવલપમેન્ટ અને રોડ એન્ડ સાઇન બનાવવામાં આવશે ત્રીજા તબક્કામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમ્યુનિટી લીન્ડ ડેવલપમેન્ટ અને લેક અરાઈવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે દેવભૂમિ દ્વારકામાં આવતા શ્રદ્ધાળુઓ યાત્રાળુઓની સુવિધા અર્થે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે સાંસદ પૂનમ માડમ તેમજ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા દ્વારા સમયાંતરે કરવામાં આવતી રજૂઆતો તેમજ પ્રયાસનોને સફળતા મળી રહી છેલ્લા આશરે એકાદ દાયકાના સમયગાળા દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકાના વિવિધ ધર્મ સ્થળોના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેમાં દ્વારકાના સુદર્શન બ્રિજ તેમજ સુદામા સેતુ વગેરેના નિર્માણ સાથે રસ્તાઓ પણ ટણાટન બની જતા રહી આવતા યાત્રાળુઓ પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે